વર્ષે વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે આપણે આઠમા ધોરણમાં ગણિત વિષય બીજું પ્રકરણ એકચલ સુરેખ સમીકરણ એમાં સ્વાધ્યાય 2.3 ના દાખલા આપણે ગણવાના છે. દાખલાની રકમ પેલા શું કહે છે કે નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો. અહીંયા આપણને જે સમીકરણ આપ્યું છે એમાં આપણે એક્સની કિંમત શોધવાની છે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ આપણે પહેલા દાખલાથી. 3x = 2x + 18, 2x + છે, બરાબરની આ બાજુ આવે તો માઇનસ. તો અહીંયા શું છે, 3x + છે, આ બાજુ આવે તો માઇનસ, અને બરાબર અહીંયા કેટલા છે, 18. 3માંથી 2 જાય તો એક્સ, અને આ બાજુ કેટલા છે, 18. તો અહીંયા તો 18 એમના એમ રહેશે, એટલે કે આપણો જવાબ કેટલો આવે છે, x = 18. ઓકે, બીજા નંબરનો આપણે દાખલો જોઈએ. તો 5t - 3 બરાબર 3t - 5. આ દાખલામાં શું કરવાનું, તો 3t + છે, બરાબરની આ બાજુ આવે તો માઇનસ, અને આ 3 એ માઇનસ છે, બરાબરની આ બાજુ જાય તો પ્લસ. તો અહીંયા 5t આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, બરાબર આ બાજુ કેટલા હતા, -5 તો હતા જ, આ માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ, એટલે કે 5માંથી 3 જાય તો 2t, બરાબર એક પ્લસ છે અને એક માઇનસ છે, એટલે બાદબાકી થાય. 5માંથી 3 જાય તો 2, પણ મોટી સંખ્યા માઇનસ છે. હવે આ 2 ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં આવે, તો t બરાબર અહીંયા -2 તો હતા જ, પણ આ 2 ભાગાકારમાં આવ્યા, 2 ઉડી ગયા, શું વધે, -1 વધશે, એટલે કે t બરાબર કેટલો જવાબ આવે છે, -1. ઓકે, ત્યાર પછી ત્રીજા નંબરનો દાખલો જોઈએ આપણે, કે 5x + 9 બરાબર 5 + 3x. બધા જ દાખલામાં આપણે એક્સની કિંમત એટલે કે ચલની કિંમત શોધવાની છે, એટલે ચલ આપણે એક જ બાજુ રાખવાના, આ પ્લસ છે, બરાબરની આ બાજુ જાય તો માઇનસ, અને એવી જ રીતે આ 9 + છે, બરાબરની આ બાજુ જાય તો માઇનસ. તો અહીંયા 5x આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, 5 તો છે જ અહીંયા, અહીંયા 5 તો છે ને, આ પ્લસ છે, બરાબરની આ બાજુ આવે તો -9. હવે 5માંથી 3 જાય તો 2x, બરાબર 9માંથી 5 જાય તો 4, પણ મોટી સંખ્યા માઇનસ છે, એટલે -4. આ 2 એ એક્સના ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં આવે, એટલે કે એક્સ બરાબર અહીંયા -4 તો હતા જ, પણ નીચે કોણ આવ્યું, ભાગાકારમાં 2, એટલે કે 2 × 2 = 4, પણ અહીંયા માઇનસ છે તો માઇનસ આવશે, એટલે કે એક્સની કિંમત આપણને કેટલી મળે છે, -2. ઓકે, ત્યાર પછી ચોથા નંબરનો દાખલો જોઈએ આપણે. તો ચોથા નંબરના દાખલાની રકમ જોઈએ, 4z + 3 બરાબર 6 + 2z, આવી રીતે રકમ છે, એટલે આ 2z + છે, બરાબરના આ બાજુ આવે તો માઇનસ, આ 3+ છે, બરાબરના આ બાજુ જાય તો માઇનસ. તો અહીંયા શું વધે, 4z, આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે કે 2z, બરાબર અહીંયા 6 તો છે જ, આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, 4માંથી 2 જાય તો 2z, બરાબર 6માંથી 3 જાય તો 3, 2 ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં આવે, અહીંયા શું વધશે, ખાલી z, બરાબર અહીંયા 3 તો છે જ, પણ ભાગાકારમાં કોણ આવે છે, 2, એટલે કે z ની કિંમત આવે છે 3
छेद में बे। ओके आगळनो दाखलो जोईए हवे। पांचमा दाखलानी रकम जोईए, 2x-1 बराबर 14-x। आ रकम जोई हवे आ एक्स माइनस छे आ बाजु आवे तो प्लस, आ एक माइनस छे आ बाजु जाए तो प्लस, तो शू हवे 2x, आ माइनस छे आ बाजु आवे तो प्लस, आ 14 अने आ माइनस छे आ बाजु आवे तो प्लस 1। बे ने एक केला थाय 3x, अने 14 + 1 એટલે કે 15। આ 3 ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં, એટલે કે x બરાબર 15 અને છેદમાં કોણ આવશે 3, તો 3 × 5 = 15, એટલે કે x ની કિંમત કેટલી મળે આપણને 5 મળે। આવડે કે ના આવડે? ચલો ત્યાર પછી છઠ્ઠા દાખલાની રકમ આપણે જોઈએ। 8x + 4 बराबर 3x-1 अने +7। हवे ये जो 8x + 4 बराबर आ 3 आवी रीते आप्यु छे तो आपणे शुं करीशुं, 3 नो आनी साथे अने आनी साथे गुणाकार करवानो, एटले के 3 × x एटले के 3x, माइनस छे तो माइनस, 3 × 1 એટલે કે 3 અને પ્લસ કેટલા છે છેલ્લે 7। હવે 8x + 4 બરાબર 3x, હવે આ બંનેની આપણે સાદરૂપ આપીએ તો એક પ્લસ છે ને એક માઇનસ છે એટલે બાદબાકી થાય અસમાન ચિહ્નો, તો 7માંથી 3 જાય તો 4, પણ મોટી સંખ્યા કેવી છે? પ્લસ છે, તો જવાબ પ્લસ આવશે। હવે આ 3x+ છે આ બાજુ આવે તો માઇનસ, અને આ 4+ છે આ બાજુ આવે તો માઇનસ, તો 8x આ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ 3x બરાબર 4 તો છે જ, આ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ 4। 8માંથી 3 જાય તો 5x બરાબર 4માંથી 4 જાય તો 0, 5 ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં, એટલે કે x બરાબર 0 તો છે જ, પણ આ 5 કે આયા ભાગાકારમાં, 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા કરીએ તો જવાબ કેટલો આવે મિત્રો? 0, તો x ની કિંમત આપણને મળે છે 0। ઓકે ત્યાર પછી આગળનો દાખલો જોઈએ, 7માં દાખલાની રકમ જોઈએ આપણે, x બરાબર 4/5 x + 10। હવે આ દાખલો આપણે કઈ રીતે ગણીશું? 5 ભાગાકારમાં છે આ બાજુ આવે તો ગુણાકારમાં, તો 5 × x એટલે કેટલા થાય 5x, તો અહીંયા શું વધે ખાલી 4 અને કૌંસમાં x + 10, આ 4 આની સાથે અને આની સાથે ગુણાકાર થશે એટલે કે 5x બરાબર 4 × x એટલે કે 4x, પ્લસ છે તો પ્લસ, 4 × 10 એટલે કે 40, 4x+ છે આ બાજુ આવે તો માઇનસ થાય, તો 5x - 4x બરાબર અહીંયા શું વધશે ખાલી 40, 5માંથી 4x જાય તો 1x વધે, તો જવાબ કેટલો આવે 40। ઓકે ત્યાર પછી આગળનો દાખલો જોઈએ આપણે, 8માં નંબરનો, 2x/3+1 બરાબર 7x/15+3। આ દાખલો છે આપણે કઈ રીતે ગણીશું તો જુઓ, એક્સ વાળું પદ બરાબરની એક જ બાજુ આપણે લાવી દઈએ, તો આ 7x/15 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ, અને આ 1 એ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ, તો 2x/3 આ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થઈ જાય, 7x/15
पंदर बराबर छे, तो बराबर त्रण तो छे ज, आ प्लस छे, आ बाजू आवे तो माइनस। हवे छेद सरखा नथी अने आपणे बाद बाकी करवानी छे, तो आपणे शुं करवुं पड़े, बन्नेनो लसा लई अने छेद सरखा करवा पड़े। तो लसा लईए आपणे, तो लसा केटलो आवे, पंदर अने त्रणनो पंदर, तो आपणे लखवानुं के लसा बराबर पंदर लेता, तो टू एक्स छेदमां त्रण, ત્રણની જગ્યાએ આપણે પંદર લાવવા છે તો કેટલા વડે ગુણવા પડે, પાંચ વડે, તો ઉપર પણ પાંચ વડે ગુણવા પડે, માઇનસ છે તો માઇનસ સાત એક્સ છેદમાં પંદર, નીચે પંદર છે જ ઓલરેડી એટલે આપણે ગુણવાની જરૂર નથી, ત્રણમાંથી એક જાય તો બે, ચલો પાંચ દૂ દસ એક્સ છેદમાં પાંચ તરી પંદર ઓછા ઉપર સાત એક્સ અને છેદમાં પંદર બરાબર આ બાજુ કેટલા છે બે। હવે છેદ સરખા છે એટલે નીચે આપણે પંદર લખીએ અને ઉપર દસ એક્સ ઓછા સાત એક્સ, શું લખીશું, દસ એક્સ ઓછા સાત એક્સ અને બરાબર કેટલા છે બે, આ પંદર ભાગાકારમાં છે ઉપર જાય તો ગુણાકારમાં, ચલો દસમાંથી સાત જાય તો કેટલા રહે ત્રણ એક્સ અને પંદર ગુણ્યા બે એટલે કેટલા થાય પંદર દુ ત્રીસ, આ ત્રણ એ ભાગાકારમાં જાય તો અહીંયા આપણને શું મળે એક્સ બરાબર ત્રીસ તો છે જ આ બાજુ, પરંતુ આ ત્રણ ક્યાં ગયા ભાગાકારમાં ગયા, તો નીચે ગયા, તો ત્રણે દાન ત્રીસ એટલે કે એક્સની કિંમત આપણને કેટલી મળે છે દસ મળે છે, આ આપણો જવાબ આવ્યો। ઓકે ત્યાર પછી આગળનો દાખલો જોઈએ આપણે, નવમાં નંબરનો, એટલે કે ટુ વાય પ્લસ પાંચ છેદમાં ત્રણ બરાબર છવ્વીસ છેદમાં ત્રણ માઇનસ વાય। આ દાખલામાં પણ આપણે શું કરીશું, અગાઉ આપણે જે રીતે ગણ્યો છે એવી રીતે જ આપણે આ દાખલો ગણવાનો છે। વાય વાળું પદ આપણે એક બાજુ લઈ લઈએ, આ માઇનસ છે બરાબરની આ બાજુ આવે તો પ્લસ, અને આ પ્લસ છે આ બાજુ જાય તો માઇનસ, તો એ રીતે કરીશું, તો ટુ વાય આ માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ બરાબર છવ્વીસ છેદમાં ત્રણ, આ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ પાંચ છેદમાં ત્રણ। હવે બેમાંથી એક વાય જાય તો એક જ વાય વધે, અહીંયા છેદ સરખા છે તો નીચે ત્રણ અને છવ્વીસ ઓછા પાંચ, શું લખવાનું, છવ્વીસ ઓછા પાંચ, તો y બરાબર છવ્વીસમાંથી પાંચ જાય તો કેટલા વધે એકવીસ, અને નીચે કેટલા છે ત્રણ, ત્રણ સીતા એકવીસ, ત્રણના ગોળિયામાં એકવીસ આવે છે ને, તો ત્રણ સીતા એકવીસ એટલે કે વાયની કિંમત આપણને કેટલી મળે છે સાત। ઓકે ત્યાર પછીનો દાખલો જોઈએ આપણે, દસમો દાખલો, ત્રણ એમ બરાબર પાંચ એમ માઇનસ આઠ છેદમાં પાંચ। હવે આ પાંચ એમ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ, તો ત્રણ એમ માઇનસ પાંચ એમ બરાબર અહીંયા શું વધ્યું છે માઇનસ આઠ છેદમાં પાંચ। હવે પાંચમાંથી ત્રણ જાય તો બે એમ, પણ મોટી સંખ્યા માઇનસ છે એટલે માઇનસ થાય, અને આ બાજુ શું વધ્યું છે માઇનસ આઠ છેદમાં પાંચ, બંને બાજુ માઇનસ છે એટલે કે માઇનસ માઇનસ પ્લસ। હવે આ બે ગુણાકારમાં છે બરાબરની આ બાજુ જાય તો ભાગાકારમાં આવે એટલે કે એમ બરાબર આઠ છેદમાં પાંચ તો છે જ, પરંતુ આ બે પણ ક્યાં આવ્યા નીચે, હવે ઉપર નીચે કંઈ છેદ ઉડતો હોય તો આપણે ઉડાડી દેવાનો, બે ચોક આઠ, તો શું વધે છે એમ બરાબર ઉપર વધે છે ચાર અને નીચે વધે છે પાંચ, હવે કોઈ છેદ ઉડે છે ના એટલે કે આ આપણો જવાબ આવ્યો। ઓકે અહીંયા આપણો સ્વાધ્યાય 2.3 પૂરો થાય છે। ઓકે